गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 11 साइंस चेप्टर 20 बायोलॉजी में मित्रों हलन चलन अने प्रचलन नु चेप्टर सीखी रहा छे। मित्रों आ चेप्टर नी शुरुआत करता पहला एना विषे आपणे केटलीक बेसिक माहिती जो आपणे खबर पड़ी जाए तो आ चेप्टर समझवामां मित्रों आपणे तकलीफ ओछी पड़े। आपणे जाणीए छीए के हलन चलन अने प्रचलन आ बन्ने शब्दों अने बन्ने शब्दोनी क्रियाओ मित्रों अलग अलग छे। हवे जुओ मित्रों के कंकाल तंत्र एना विशे आपणे जोईशुं, कारण के हलन चलन अने प्रचलन आ क्रियाओ करवा माटे आपणा शरीरनी अंदर कंकाल तंत्र आवेलुं छे अने आ कंकाल तंत्र ए मित्रों अस्थियो अने थोड़ा प्रमाण में कास्थियो नु बनेलू छे, जेने आपणे सामान्य रीते कंकाल तंत्र तरीके ओळखीए छे अने आ कंकाल तंत्र ने स्केल्टल सिस्टम तरीके पण ओळखीए छे। क्या तरीके? स्केल्टल सिस्टम तरीके पण आपणे ओळखीए छीए। आ बधी माहिती मित्रों मीट अने गुजकेट माटे खूब अगत्यनी छे, एटले ध्यान आपजो के कंकाल तंत्र ए आम जनरली आपणे हाड़का एवा शब्दो वापरीए छे के आपणा शरीरनी अंदर हाड़का छे, पण मित्रों आ हाड़का छे ज नहीं। आ शब्द मित्रों बायोलॉजिकल रीते जोवा जईए तो खोटो छे। कंकाल तंत्र ए हाड़काओनुं नथी बनेलुं, पण मित्रों ए अस्थिओनुं अने कास्थिओनुं बनेलुं छे। बीजू आ आखू जे तंत्र छे अस्थि अने कास्थि भेगा थई कंकाल तंत्र बनावे अने आ कंकाल तंत्र ए आपणे हलन चलन मां महत्वनो भाग भजवे छे। हवे मित्रों आपणे प्रश्न ए थाय के हलन चलन एटले शुं? तो सामान्य रीते तमे जोई रह्या छो के हूँ हाथ हलावी रह्यो छुं, मारी आंगळीओ मां कंईक मूवमेंट थई रह्यो छे, મારી આંખોમાં પલકારા, તે ઉપરાંત તમે આંખનું આ પરિભ્રમણ, જીભનું હલનચલન, રુધિરનું પરિવહન, હૃદયના ધબકારા, આ બધામાં જે ક્રિયા થઈ રહી છે એને હલનચલન કહેવાય। હલનચલનમાં મિત્રો જગ્યા બદલાતી નથી, જ્યારે પ્રચલનમાં મિત્રો જગ્યા બદલાય। જુઓ પ્રચલન ની અંદર એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈએ ત્યારે સ્થાન ફેર થાય અને આ સ્થાન ફેર ને આપણે પ્રચલન કહીએ છીએ। તો મિત્રો આ સ્થાન ફેર કરવામાં એટલે કે પ્રચલન અને હલનચલન કરવામાં મિત્રો અસ્થિ અને કાસ્થિ આ બંને ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને અસ્થિ અને કાસ્થિ આ બંને સંયોજક પેશીના બનેલા છે। આ યાદ રાખજો, એ એક્ચ્યુઅલી શું છે મિત્રો? સંયોજક પેશી છે અને અસ્થિમાં કેલ્શિયમના ક્ષારો, યાદ રાખજો અસ્થિના બંધારણમાં કેલ્શિયમના ક્ષારો હોવાના કારણે આપણા અસ્થિ કેવા છે? સખત મજબૂત હોય છે અને આધાર આપવાનું કાર્ય કરે છે। જ્યારે કાસ્થિની અંદર, હવે કાસ્થિ થોડા નબળા હોય છે અને કાસ્થિના બંધારણની અંદર મિત્રો કોન્ડ્રોઇટિન, યાદ રાખજો કોન્ડ્રોઇટિન, નીટ માટે અગત્યનું કે કાસ્થિના બંધારણમાં કોન્ડ્રોઇટિન નામના ક્ષારો આવેલા છે અને એના કારણે થોડા એ નબળા એટલે કે મૃદુ હોય છે અને કાસ્થિજન્ય હોવાના કારણે કેવા છે? મૃદુ આધારક હોય છે। એટલે એનો મતલબ એ થયો કે આપણું કંકાલ તંત્ર કાસ્થિ અને અસ્થિનું બનેલું છે। કાસ્થિ મજબૂત છે, અસ્થિ મૃદુ છે। કાસ્થિના બંધારણમાં કેલ્શિયમ ક્ષારો છે, જ્યારે અસ્થિના બંધારણમાં કેલ્શિયમ ક્ષારો છે અને એના કારણે એ સખત અને મજબૂત હોય છે, જ્યારે કાસ્થિના બંધારણમાં કોન્ડ્રોઇટિન ક્ષારો આવેલા છે અને માટે એ થોડા પ્રમાણમાં મૃદુ એટલે કોમળ હોય છે। બીજી વાત
કે કંકાલ તંત્રના મિત્રો મુખ્ય બે પ્રકાર પડે છે. એક શરીરની બહાર આવેલું એને બહિર કંકાલ કહેવાય, અને શરીરની અંદર આવેલું જે આંખે ન દેખાય, બહારથી આપણે જોઈ ન શકીએ, એને અંતઃ કંકાલ કહેવાય. તો ધ્યાન આપજો મિત્રો, કંકાલના મુખ્ય બે પ્રકાર છે, એક બહિર કંકાલ અને બીજું છે અંતઃ કંકાલ. બરોબર. હવે બહિર કંકાલની આપણે ચર્ચા કરીએ તો આ બહિર કંકાલ એ અધિસ્તરમાંથી એનું નિર્માણ થાય છે, ઉત્પત્તિ થાય છે. આ બહારનો ભાગ એટલે અધિસ્તર કહેવાય, અને અધિસ્તરમાંથી આ બહિર કંકાલનું નિર્માણ થાય છે. અને એમાં ઉદાહરણ તરીકે આંખે દેખાતી રચના, દાખલા તરીકે નખ, વાળ, નહોર, પીંછા, ભીંગડા, આ બધા. તો મિત્રો, વાળ, નખ, નહોર, નહોર પક્ષીઓમાં હોય, ખરી, સિંગડા, પીંછા, આ બધા બહિર કંકાલ કહેવાય, અને આ બધા નિર્જીવ પદાર્થો કહેવાય. તો ધ્યાન રાખજો કે બહિર કંકાલ એ ઉત્પત્તિની દ્રષ્ટિએ એ લોકો બાહ્ય ગર્ભસ્તરમાંથી અને એ કેવા હોય છે, નિર્જીવ હોય છે. એટલે ધ્યાન આપજો મિત્રો, નીટ માટે આ બધી જ વસ્તુઓ ખૂબ અગત્યની છે, કે બહિર કંકાલ એ બાહ્ય ગર્ભસ્તરમાંથી એનું ઉત્પત્તિ થાય. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં ગર્ભમાં કુલ ત્રણ સ્તરો હોય, એક બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંદરની બાજુએ આવેલું અંતઃ ગર્ભસ્તર. આ રીતે ગર્ભમાં કુલ ત્રણ સ્તરો છે, અને આમ જે બહિર કંકાલ છે એ આ બાહ્ય ગર્ભસ્તરમાંથી એનું નિર્માણ થાય છે, અને એ નિર્જીવ પદાર્થો છે. એ કેવા પદાર્થો છે મિત્રો? નિર્જીવ પદાર્થો. અને એ મધ્ય ગર્ભસ્તરમાં એટલે કે બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે મધ્ય ગર્ભસ્તરની વાત કરીએ, કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર આ મધ્ય ગર્ભસ્તર છે, અને આ મધ્ય ગર્ભસ્તર માંથી ધ્યાન આપજો, બહિર કંકાલ એ માછલીઓની અંદર ભીંગડા, તે ઉપરાંત મગર, કાચબો, આ બધાની અંદર જે ભીંગડા છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી એનું નિર્માણ થાય છે. હવે ત્યારબાદ આપણે અંતઃ કંકાલની વાત કરીએ, તો શરીરની અંદર આવેલું કંકાલ એને અંતઃ કંકાલ કહેવાય, અને આ અંતઃ કંકાલ એની ઉત્પત્તિ મિત્રો વાત કરીએ તો એ મધ્ય ગર્ભસ્તરીય હોય છે. કેવી હોય છે? મધ્ય ગર્ભસ્તરીય. અને આ અંતઃ કંકાલમાં મિત્રો શેનું બનેલું હોય છે? તો અંદર આવેલું કંકાલ એ અસ્થિ અને કાસ્થિનું બનેલું હોય છે. હવે આપણા શરીરની અંદર આવેલું આ કંકાલ તંત્ર એ કુલ 206 એટલે કે એને આપણે હાડ પિંજર કહીએ છીએ, સ્કેલટન. અને આ કંકાલ તંત્રમાં મિત્રો 206, યાદ રાખજો ખાસ, કે મનુષ્યમાં આ તંત્ર એટલે કે કંકાલ તંત્રની અંદર 206 અસ્થિઓ અને કેટલાક કાસ્થિઓનું બનેલું હોય છે. એટલે આપણે નાના હતા ત્યારે આ આંકડા, આ સંખ્યા અલગ અલગ હતી, પરંતુ યાદ રાખજો મિત્રો કે મનુષ્યનું પુખ્ત સમય જે કંકાલ તંત્ર છે એ કંકાલ તંત્રમાં અસ્થિ અને કાસ્થિની કુલ સંખ્યા કેટલી હોય છે? 206, યાદ રાખજો. હવે ત્યારબાદ મનુષ્યની અંદર જે જુદી જુદી અવસ્થાઓ છે, એક તો ગર્ભાવસ્થા, ત્યારબાદ જન્મ સમય અને પુખ્ત અવસ્થા, આ ત્રણેય અવસ્થામાં કંકાલ તંત્રમાં કાસ્થિ અને અસ્થિઓની સંખ્યા અલગ અલગ હોય છે. તો મિત્રો, મનુષ્યમાં પશ્ચભૃણીય અવસ્થામાં જે અસ્થિ અને કાસ્થિની સંખ્યા છે એ 306 હોય છે. હવે પશ્ચભૃણીય અવસ્થા એટલે શું? તો ભૃણ એટલે ગર્ભ, અને આ ભ્રૂણમાં શરૂઆતના જે 3 મહિના છે એને અગ્રભૃણીય અવસ્થા કહેવાય.
पछीना त्रण महीना छे एने मध्य भ्रूणीय अवस्था कहेवाय अने पछीना त्रण महीना छे एने पश्च भ्रूणीय अवस्था कहेवाय। એટલે કહેવાનો મતલબ કે જ્યારે બાળક સાતમા આઠમા અને નવમા મહિનાની અંદર માતાના ગર્ભમાં હોય ત્યારે એની અંદર પશ્ચ ભ્રૂણીય અવસ્થામાં એ કંકાલ તંત્રમાં કાસ્થિ અને અસ્થિની સંખ્યા કેટલી હોય છે 306। બીજું જ્યારે એ બાળક જન્મ લઈ લે એટલે કે પ્રસૂતિ પછી જન્મ સમયે એ સંખ્યા ઘટીને કેટલી થઈ જાય છે 270। અને એ બાળક જ્યારે મોટું થઈ જાય એટલે કે પુખ્તાવસ્થાએ પહોંચી જાય ત્યારે એની સંખ્યા 206 થાય છે। હવે તમે જોઈ રહ્યા છો કે ક્રમશઃ કંકાલ તંત્રમાં કાસ્થિ અને અસ્થિની સંખ્યા ઘટી રહી છે તો એનો મતલબ એ થયો કે બાળક જ્યારે ગર્ભમાં હોય જ્યારે જન્મ થાય અને જ્યારે પુખ્ત બને ત્યારે ઘણા બધા કાસ્થિઓ એ મોટા ભાગે વિલીન થઈ જાય છે એટલે કે ઘણા બધા અસ્થિ અને કાસ્થિ એકબીજા સાથે જોડાઈ જઈ અને એક જ અસ્થિ બનાવે છે માટે ક્રમશઃ અમુક કાસ્થિ અને અસ્થિનું વિલીનીકરણ થઈ જાય છે અદ્રશ્ય થઈ અને એક જ અસ્થિઓ બનાવે છે। એટલે ક્રમશઃ જેમ જેમ વ્યક્તિ મોટી થાય પુખ્તાવસ્થાએ પહોંચી જાય ત્યારે એની સંખ્યા 206 હોય છે। ક્લિયર? હવે આપણે વાત કરીએ કે આપણને એટલી તો ખબર પડી કે મનુષ્યમાં એના શરીરમાં કુલ જે અસ્થિઓ છે એની સંખ્યા કેટલી છે 206। હવે આ 206 અસ્થિઓમાં આપણે બે ભાગમાં વહેંચવામાં આવે છે તો તમે જોયું હશે કે આ જે ઉપરનો ભાગ છે એને ખોપરી કહેવાય પછી કરોડ સ્તંભ બરોબર આ બધા જે સામાન્ય રીતે આ ઊભી રચના દેખાય છે તો એને અક્ષીય કંકાલ તંત્ર કહેવાય અને ત્યારબાદ આડી રચનામાં અગ્ર ઉપાંગો અને ત્યાર પછી પશ્ચ ઉપાંગો એમાં ઉપાંગીય કંકાલ તંત્ર। એટલે મનુષ્યના શરીરનું કંકાલ તંત્ર બે ભાગમાં વહેંચાય એક અક્ષીય કંકાલ તંત્ર એમાં 80 અસ્થિનો સમાવેશ થાય અને ઉપાંગીય કંકાલ તંત્રમાં 126 અસ્થિઓનો સમાવેશ થાય। આમ બંનેનો સરવાળો કરીએ મિત્રો તો કુલ કેટલા થઈ જાય 206 થાય। હવે અક્ષીય કંકાલ તંત્રની વાત કરીએ તો અક્ષીય કંકાલ ક્યાં આવેલું હોય પાછળના ભાગે પૃષ્ઠ વચ્ચોવચ એટલે મધ્ય ભાગ અને આગળનો ભાગ અહીંયા વચ્ચોવચ તો એને પૃષ્ઠ મધ્ય અને વક્ષ ભાગે અક્ષીય કંકાલ આવેલું હોય છે। લંબ અક્ષે ગોઠવાયેલું ઊભું ગોઠવાયેલું લાકડીની જેમ અને ઉપાંગીય કંકાલ તંત્રમાં મિત્રો અગ્ર ઉપાંગો એટલે બે હાથ પશ્ચ ઉપાંગો એટલે બે પગ પછી ખભો એટલે સ્કંદ મેખલા અને કમર પ્રદેશની નીચે નિતંબ મેખલા આમ બે મેખલાઓનો સમાવેશ થાય છે। એટલે અક્ષીય કંકાલમાં 80 અસ્થિઓ અને ઉપાંગીય કંકાલમાં ઉપાંગો અને મેખલાના થઈને 126 અસ્થિઓ આવેલા છે। બીજી વાત, હવે મિત્રો આપણે દરેક અલગ અલગ કંકાલની વાતો કરીએ તો અક્ષીય કંકાલની વાતો કરીએ તો અક્ષીય કંકાલમાં કુલ કેટલા અસ્થિ છે 80 છે યાદ રાખજો। હવે આ અક્ષીય કંકાલ કુલ ચાર ભાગનું બનેલું છે મેં તમને હમણાં હાલ ઉપરના ભાગે દોરીને બતાવ્યું એને ઉપરના ભાગે શું આવેલું હોય ખોપરી અને ખોપરીની અંદર 29 અસ્થિઓ આવેલા હોય કેવા 29 ત્યાર પછી વચ્ચે આવેલો ભાગ આ પાછળના ભાગે પૃષ્ઠ મધ્ય અને લંબ અક્ષે ગોઠવાયેલો પૃષ્ઠ મધ્ય અને લંબ લંબ એટલે ઊભો
अक्षे गोठवायेलो भाग जेने करोड़ स्तंभ कहेवाय अने करोड़ स्तंभ नी अंदर 33 अस्थियो परंतु छेल्ली 5 अने 4 ये जोड़ाईने एक बनावे एक त्रिकास्थि एक पूछास्थि आम कुल 3 એટલે 33 થાય અને પાંસળીઓ અહીંયાના ભાગે ઉરસ પ્રદેશમાં આવી રીતે પાંસળીઓ આવેલી હોય બરોબર જેને છાતીનું પિંજરું કહેવાય તો એ પાંસળીઓમાં 24 12 પાંસળીઓ જમણી બાજુ 12 પાંસળીઓ ડાબી બાજુએ એટલે કુલ કેટલી પાંસળીઓ થઈ 24 પાંસળીઓ થઈ ત્યારબાદ ઉરોસ્થિ ઉરોસ્થિ ક્યાં આવેલું હોય તો બરોબર અહીંયા મધ્ય ભાગે આ રીતે જોજો બરોબર ધ્યાન આપજો મિત્રો છાતીના ભાગમાં બરોબર મધ્ય ભાગે વક્ષ અક્ષે આવું જે અસ્થિ આવેલું છે એને ઉરોસ્થિ કહેવાય અહીંયાના ભાગે મધ્ય ભાગે લંબ અક્ષે ગોઠવાયેલું અસ્થિ ઉરસ પ્રદેશમાં જેને આપણે ઉરોસ્થિ તરીકે ઓળખીએ છીએ એટલે અક્ષીય કંકાલમાં કુલ કેટલા થયા 80 એમાં ખોપરીના 29 કરોડ સ્તંભના 33 એટલે કરોડ સ્તંભ શેનો બનેલો હોય તો મિત્રો કરોડ સ્તંભ ઘણી બધી કશેરુકાઓ ભેગી થાય કશેરુકા એટલે જો અમારી આંગળીમાં અત્યારે એક વિંટી છે બરોબર એને એક કશેરુકા કહેવાય બીજી વિંટી પહેરું એટલે બીજી કશેરુકા ત્રીજી વિંટી એટલે ત્રીજી કશેરુકા આવી રીતે 33 કશેરુકા આવેલી હોય છે બીજું પાંસળીઓ જેને રીબ કહેવાય રીબ એટલે પાંસળીઓ ઉરસ પ્રદેશમાં અહીંયા પાંસળી પિંજર બનાવતી જમણી બાજુએ 12 અને ડાબી બાજુએ 12 એમ કુલ 24 પાંસળીઓ આવેલી હોય છે જેની અંદર મિત્રો ફેફસા અને હૃદય સચવાયેલું હોય છે આ ઉપરાંત ઉરોસ્થિ ઉરોસ્થિને એક જ છે અને એ ઉરસ પ્રદેશમાં બે પાંસળીઓની વચ્ચે ગોઠવાયેલું છાતી આપણે જેને કહીએ છીએ ઉરસ પ્રદેશમાં ગોઠવાયેલું અસ્થિ આમ કુલ અક્ષીય કંકાલની રચનામાં 80 અસ્થિઓનું નિર્માણ થાય છે બરોબર મિત્રો તો આ રીતે તમે જોયું કે કંકાલ તંત્ર એ અસ્થિ અને કાસ્થિનું બનેલું છે અસ્થિના બંધારણમાં આપણે જાણીએ છીએ કેલ્શિયમ ક્ષારો છે માટે મજબૂત છે કાસ્થિના બંધારણમાં કોન્ડ્રોઇટિન ક્ષાર આવેલા છે અને મૃદુ કોમળ છે બીજી વાત કંકાલ તંત્ર બે પ્રકારના 12મી બાજુએ શરીરની 12 આવેલું એને બહિર કંકાલ કહેવાય અને શરીરની અંદર આવેલું અંત કંકાલ બહિર કંકાલ છે એ મિત્રો બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય અને જેને જોઈ શકાય જે નિર્જીવ હોય છે વાળ નખ નહોર બીંગડા પીંછા ખરી આ બધા અને મધ્ય ગર્ભસ્તરમાં બીંગડા છે એ મોટા ભાગે બહિર કંકાલમાં મગર કાચબો આ બધામાં ભીંગડા મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે અંતકંકાલની વાત કરીએ તો અંતકંકાલનું નિર્માણ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય અને એની અંદર આ અંતકંકાલ એ અસ્થિ અને કાસ્થિનું બનેલું હોય છે બીજું આપણા કંકાલ તંત્રમાં કુલ કેટલા અસ્થિ 206 અસ્થિ બીજું પશ્ચભૃણીય અવસ્થામાં મિત્રો આ કંકાલ તંત્રમાં કુલ અસ્થિ અને કાસ્થિની સંખ્યા 306 જન્મ સમયે 270 અને પુખ્તાવસ્થાએ બાકીના વધારાના હાડ વધારાના અસ્થિઓ વિલીન થઈ જાય ભેગા થઈ અને એક એક હાડકા એટલે હાડકા ન કહેવાય અસ્થિ બનાવે એને આપણે કુલ સંખ્યા ઘટીને 206 થાય બરોબર બીજો કંકાલ તંત્રને બે ભાગમાં વહેંચાય અક્ષીય કંકાલ તંત્ર ઉપાંગીય કંકાલ તંત્ર અક્ષીય કંકાલ તંત્રના બંધારણમાં 80 અસ્થિ અને ઉપાંગીય કંકાલ તંત્રના બંધારણમાં 126 અસ્થિ આવેલા હોય છે
अक्षीय कंकाल तंत्र नी बात करिए तो अक्षीय कंकाल चार जुदा जुदा प्रकार ना अस्थियों थी एनी रचना बने जेम के खोपरी एमा 29 करोड़ स्तंभ मा 33 पांसड़ी मा 24 अने उरोस्थी मा 1 बरोबर मित्रों तो आ बद्दी बाबत तो तमारे नीट माटे तमारी बुक्स नी अंदर नोट डाउन करी अने तैयार करी नाखवानी छे मित्रों बरोबर तो नेक्स्ट वीडियो मा पाछा बीजा आज टॉपिक ने आगळ वधारीशुं त्यां सुधी गुड नाइट फ्रेंड्स।